વિંછીયા તાલુકાના ફુલઝર ગામમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યાઓ સામે આવી રહી છે પાણીની સમસ્યાને લઈને લોકો તંત્ર સામે ઉગ્ર રોષે ભરાયા છે ગામમાં સરકાર દ્વારા પાણી માટેનો સંપ બનાવવામાં આવ્યો છે તેમજ નલસે જલ યોજના મારફત લોકોના ઘર સુધી નર્મદાનું પાણી પહોંચાડવાના તંત્રએ વાદા કર્યા હતા પરંતુ તંત્ર પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે લોકોને પાણી ભરવા માટે દોઢેક કિલોમીટર ચાલીને જવું પડે છે તેમજ ગામની બહાર આવેલા સંપ ઉપર ચડી પાણી સીંચીને ભરવું પડી રહ્યું છે આગામી સમયમાં પાણીની સમસ્યા જો હલ નહીં થાય તો લોકો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે હું તો સાહેબ શ્યાળી વરથી આવીશ શ્યાળી વરથી આની આ પોઝિશન છે પાણી લાઈન અમારે નાખી દીધી સોતમ પણ ઘરે કોઈ પાણી આવ્યું નથી

અધિકારીઓને જે કંઈ થોડા ઘણા કામકાજ બાકી હોય કોઈ રિપેરિંગ કામ હોય થોડા ઘણા તો એ સગત અમારા માટે અમે ગામમાં સારું થઈને દરેક ગરના જેનાને નળથી જળ ઘરે ઘરે પાણી મળી જાય એના માટેના સખત અમારા પ્રશ્ન ચાલુ છે રાત દિવસ આ પાણીનો પ્રશ્ન છેલ્લા અઠવાડિયા દસથી આમ વધીને એટલો જ છે બાકી એમાં પીવાનું પાણી તો હું નરમદાનું મંગાવું છું અને અમારા અહીંનું જિલ્લાનું પાણી છે એ પણ અહીંયા સંપમાં હું નાખું છું પાણી હા વર્ષોના જે વર્ષોથી એ પ્રશ્ન હતો તો એના માટે નલથી જલ આપણી યોજના પછી લાલાવતથી સાડા સો કિલોમીટર નવી લાઇન નાખવી પાણીનો સાંપ બનાવ્યો નવો અને નલથી જલ ગામમાં પાણી આપણે સપ્લાય પણ થોડા ઘણા નાના મોટા ક્યાંક કામ રિપેરિંગના કારણે આપણે પાણી આપી શકતા નથી અને છક્કત અમારા પ્રશ્ન સારું છે એમ ના એવું કંઈ નથી કામ એ કંત્રાટીઓએ સારું કર્યું છે અને કોઈ એવો પ્રશ્ન છે ને પણ ગામના કારણે ગામે કામ રાખેલું જે જે પાસેથી કંત્રાટી પાસેથી ગામના વ્યક્તિએ કામ રાખ્યું એમાં થોડી ઘણી પાઇપને એના જાતે લી એવી અને વધીને બે પાંચ કટકાનો જ કોઈ લાંબો ફરક નથી નહીં ત્યારે ગમે એવડો પ્રેસ આપો સાડા બાર વર્ષ પાવરની મોટરનો પણ છતાંય ઘરે અને સ્લેબમાંથી પાણી સડાવી શકો એટલો પ્રેસરથી હું